કામરેશમાં શિવાંજલી ડ્રીમ સોસાયટીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક જોવા મળી છે। સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે ત્યારે કામરેશ ખાતે શિવાંજલી સોસાયટીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર સરોવર કામરેશમાં બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો। નર્મદા ડેમની ઝલક, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ તેમજ તેમાં ગાર્ડનોમાં નર્મદા ડેમમાંથી નીકળતી નહેરો, આ કેવું સરસ સુંદર કલાકૃતિ આ જગ્યા પર જોવા મળી છે, જેમાં સુંદર વૃંદાવનમાં લીલાછમ વૃક્ષો રોપેલા જોવા મળ્યા। સોસાયટીમાં સભ્યો તેમજ બાળકો દ્વારા આકૃતિ તૈયાર કરવામાં આવી છે। તમામ સોસાયટીના સભ્યો સાથે મળીને સતત 3 દિવસથી મહેનત કરીને આ દ્રશ્યો તૈયાર કરી બનાવવામાં આવ્યા। આ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે। ગણેશ ઉત્સવના છેલ્લા દિવસ હોવાથી ધામધૂમથી આરતી પણ કરવામાં આવી, સાથે સત્યનારાયણની કથા પણ કરવામાં આવી છે। સોસાયટીમાં દરેક દિવસે બાળકો દ્વારા નવા નવા પ્રોગ્રામો કરવામાં આવે છે। 10 દિવસ સુધી સોસાયટી દ્વારા ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। સોસાયટીના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે આવતા વર્ષે પણ આનાથી સરસ કૃતિઓ બનાવવામાં આવશે। આ સોસાયટીમાં ગણેશ ઉત્સવનો સુંદર નજારો જોવા મળ્યો। સોસાયટી દ્વારા જણાવવામાં આવ્યું કે સોસાયટીની અંદર ખૂબ જ સારી રીતે ગણેશનું વિસર્જન સોસાયટીમાં થાય છે, કાલે પણ થશે તેવું જાણવા મળ્યું છે। જાણે એવું લાગતું હતું કે આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પહોંચી ગયા છીએ। બાળકો, વડીલો અને માતાઓએ અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સાથે સાથે ગણપતિ બાપા મોરિયાના નારા પણ ગુંજી ઉઠ્યા હતા। મિત્રો, આપ જોઈ રહ્યા છો GTV ગુજરાત ન્યૂઝ, કામરેજ સુરત। કામરેજચા રસ્તા અને કામરેજની વચ્ચે એક સુંદર સોસાયટી શિવાંજલી ડ્રીમ, જે સતત 2 વર્ષથી આ ગણપતિ ઉત્સવ જે મનાવી રહ્યા છે તેના અનુસંધાને આજે સમગ્ર ગુજરાત અને ઓલ ઇન્ડિયા તેમજ ફોરેનથી જે જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે નર્મદા જો પ્રોજેક્ટ છે, આ સરસ પ્રોજેક્ટ નાના બાળકો, વડીલો તે પાર્કિંગની અંદર જે સુશોભિત સરસ એવું બનાવી રહ્યું છે, તો આવો થોડી એમની લાઈવ જોઈએ અને આજે છેલ્લા દિવસે બાળાઓ શું કહી રહી છે અને ત્યાર પછીના આવતા વર્ષના શું પ્રોગ્રામ છે સોસાયટીના તેના વિશે જાણીએ। હું છું અશોકભાઈ પંચસરા, કેમેરામેન શૈલેષ મિસ્ત્રી સાથે, કામરેજ પટેલ રવિચંદ્ર સીતારામભાઈ। સોસાયટીનું નામ જણાવો। શિવાંજલી ડ્રીમ્સ, કામરેજ 4 રસ્તા। કેટલા ફ્લેટો આવેલા છે? 156। 7 સહકાર સભ્યોનો કેવો મળે છે? સંપૂર્ણ એડીને બને આજે 7 વર્ષ થયા અને આજે 7મું વર્ષ છે। પબ્લિકને શું કહેશો, ચિનાઈ માટી કે પછી સાદી માટીના ગણપતિ બનાવવા જોઈએ? સાદી માટીના વિસર્જન અમારે અત્યારે અહીંયા જે ખુલ્લી જગ્યા છે ત્યાં જ અમે અત્યારે જાતે જ બનાવીએ છીએ અને ત્યાં જ અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ। 10 દિવસ સેના સેના પ્રોગ્રામો ચાલ્યા તમારી સોસાયટીમાં? તેમાં ઘણા બધા છે, જેમ કે નાના બાળકોની ગેમ્સ કહી શકાય, મોટા બાળકો મોટી બાળાઓ માટે લાઈક લીંબુ ચમચી છે, સંગીત ખુરશી છે, અંતાક્ષરી છે, વોલીબોલ સ્પર્ધા છે યુવકો માટે, અલોંગ વિથ દેટ ગરબા, દરેક વસ્તુ અને બોલ ઇન ધ બાસ્કેટ જેવી દરેક ગેમો। અને પછી બીજો કોઈ પ્રોગ્રામ કરો આપણો સોસાયટીમાં? આપણા જે હિન્દુ ધાર્મિક જેટલા પણ તહેવારો છે તે દરેક તહેવાર અહીંયા ઉજવવામાં આવે છે અને સંપૂર્ણ તમે આ જોઈ શકશો જે રીતે એકદમ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને જેમાં દરેક સભ્ય ખરા દિલથી જેમાં હાજરી આપે છે। થેન્ક યુ। નામ ક્રેશી ઝાલાવાડિયા છે। ક્યાં રહો છો આપ? અહીંયા શિવાંજલી ડ્રીમ્સમાં H1માં। આજે સેનો પ્રોગ્રામ 9-10 દિવસ ત્યાં ચાલી રહ્યો? અહીંયા ગણપતિનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને અહીંયા બધા નાના બાળકો તથા મોટાઓ લોકોને ગેમ્સ જેવી આયોજનનું કરીએ છીએ, પછી ગિફ્ટ્સ આપીએ છીએ અને મોટા લોકોને વોલીબોલ જેવી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ। બધા સાથે મળીને અમે આયોજન કરીએ છીએ અને આ શિવાંજલીમાં કુલ 156 ફ્લેટ છે, તો અમે બધા સાથે મળીને ઉત્સવો ઉજવીએ છીએ, જેવા કે જન્માષ્ટમી, દિવાળી, નવરાત્રી અને ગણેશ મહોત્સવ, જે અમારે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરેલું છે। રાસ ગરબા કરતા હતા, પછી નાના છોકરાઓને ગેમ્સ રમાડતા હતા, મોટા માટે વોલીબોલની સ્પર્ધા જેવું આયોજન કરેલું હતું, આ બધી કૃતિઓ કરીએ છીએ અમે। બોલો ગણપતિ બાપા। અશોક પંચાસરા, GTV ન્યૂઝ, કામરેજ।